હેલો હું લાલચર બામણી અમારી આ ચેનલ લક્ષ્મી ટ્યુશન ક્લાસીસ ની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે છે કે ધોરણ 5 ની અંદર જે જવાહર નવોદય વિદ્યાલયની જે એક્ઝામ આવે એની ચર્ચા કરવાના છે. મિત્રો ભાગ વાત કરીએ તો સંખ્યા જ્ઞાન ભાગ 1 એક પછી એક છે સંખ્યા જ્ઞાનની અંદર મિત્રો જે સોપાન જે છે એની આપણે ચર્ચા કરવાની છે. એની અંદર મિત્રો સોપાન 1 ની વાત કરીએ તો મિત્રો જે સંખ્યાઓ જે છે એનો લેખન વિભાગ છે અને વાંચન સંખ્યાને લખવી કઈ રીતે અને સંખ્યાને વાંચવી કઈ રીતે એની મિત્રો આપણે ચર્ચા કરવાની છે. મિત્રો આની બે પદ્ધતિ છે, એક ભારતીય અને બીજી છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો મિત્રો આજે છે હું તમને છે એ થોડીક માહિતી આપું પછી બંને જે છે એ સંખ્યાની અલગ અલગ ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો ફેર આપણે જોશું. તો આજે મિત્રો છે પહેલા તો તમને એક સંખ્યા મેં લખેલી છે 2 છે 3 છે 8 છે અને 7 છે, પણ મિત્રો ડાબી બાજુથી જમણી બાજુ જે છે એ સંખ્યાને તમારે છે એ વાંચવાની હોય છે. પણ એ પહેલાં થોડીક તમને છે એ માહિતી આપી દઉં કે કેવી રીતની છે એ સંખ્યા છે લખેલી હોય તો એને વાંચવી. પહેલી જે સંખ્યા છે એ મિત્રો અહીંયા મેં લખી એ એકમનું સ્થાન કહેવાય. ત્યારબાદ છે મિત્રો વાત કરીએ તો અહીંયા જે કોઈ સંખ્યા હોય એ બીજી જે સંખ્યા છે એ દશક કહેવાય. પછીની જે સંખ્યા છે એ મિત્રો સોના સ્થાન પર આવે છે. ત્યારબાદની વાત કરીએ તો એકમ દશક સો, પછી મિત્રો છે એ હજાર, અને ત્યારબાદ છે એ અહીંયા હું જે કોઈ પણ સંખ્યા લખું તો મિત્રો કોના સ્થાન પર આવે છે એકમ દશક સો હજાર 10,000 અને ત્યારબાદ છે મિત્રો વાત કરી તો લાખ, અને ત્યારબાદ છે મિત્રો વાત કરી તો 10,00,000 અને 10,00,000 પછી કોઈ સંખ્યા હોય તો મિત્રો એની અંદર જાય તો કે કરોડની અંદર, એની અંદર જાય મિત્રો કરોડની અંદર. તો ફરી વખત કહી દઉં હોય એને લખવી કઈ રીતે તો મિત્રો એકમ દશક સો અહીંયા મિત્રો હું આવે અલ્પ વિરામ, અને ત્યારબાદ છે મિત્રો વાત કરી તો પછી પાછી બે સંખ્યા મૂકવાની, પછી મિત્રો અલ્પ વિરામ આવે, અને ત્યારબાદ છે મિત્રો વાત કરીએ તો ફરી વખત બે સંખ્યા પછી અલ્પ વિરામ ચિહ્ન. તો આવી રીતે આ સંખ્યાને લખાય. ફરી વખત કહી દઉં કઈ રીતે તો કે ભારતીય જે પદ્ધતિ છે એની વાત કરીએ તો 3 સંખ્યા અલ્પ વિરામ ચિહ્ન, 2 સંખ્યા અલ્પ વિરામ ચિહ્ન, 2 સંખ્યા અલ્પ વિરામ ચિહ્ન, પાછી મિત્રો છે એક સંખ્યા મેં લખી. પણ જે તમારે જે ધોરણ 5 ની અંદર નવોદયની એક્ઝામ માટેની વાત કરી તો એક ટૂંકમાં કરોડ સુધીની સંખ્યા આવે એટલે સુધી છે એ આપણે રાખીએ. તો ફરી વખત કહી દઉં મિત્રો એકમ દશક સો હજાર 10,000 લાખ 10,00,000 અને પછી કેટલા આવશે કરોડ. તો અહીંયા મિત્રો છે એ પહેલું જે છે એને મિત્રો શું કહેવાય આમ એકમ, તો એકમના સ્થાન પર કોણ છે 3. ત્યારબાદ મિત્રો છે વાત કરી તો દશક, અને દશકના ઉપર સ્થાન પર કોણ છે તો કે 4. મિત્રો આને હું કહીએ આપણે દશક. ત્યારબાદ છે મિત્રો વાત કરી તો ત્રીજું સ્થાન એટલે કે શું આવે 100, પછી મિત્રો તો કે 1,000, પછી મિત્રો વાત કરીએ તો કેટલા આવે 10,000, અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો લાખ, અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 10,00,000, અને ત્યારબાદ છે મિત્રો વાત કરીએ તો કરોડ. હવે મિત્રો મેં ઉપર અને નીચે લખ્યું પણ તમે સમજી શકો મિત્રો આ સંખ્યાને વાંચવી કઈ રીતે. તો ફરી વખત કહી દઉં શબ્દોની અંદર પણ અને ત્યારબાદ છે મિત્રો અંકની અંદર તો મેં તમને પહેલા લખી દીધી એકમ દશક સો પહેલા ત્રણ સંખ્યા પછી બધી ગુમે. જો અહીંયા એક સંખ્યા હોય તો ખાલી 1,000 ના સ્થાન પર આવે. જો દાખલા તરીકે 4 છે તો મિત્રો કોના સ્થાન ઉપર 1,000, તો વસાય કેવી રીતે 4,000, અને ત્યારબાદ સોના સ્થાન ઉપર કેટલા છે 3, તો હું વસાય 3, પણ હું 300. ત્યારબાદ અહીંયા દશકના સ્થાન ઉપર કેટલા છે 4, અને એકમના સ્થાન ઉપર આ સંખ્યાને આપણે મિત્રો છે ભેગા લે ભેગી છે વાંચતા હોય એટલે 343. આગળ જોઈએ તો કેટલા છે 94, તો 10,000 ના સ્થાન ઉપર 9 છે, તો બે સંખ્યાને 94,343. આગળ વાત કરી તો લાખ ને 10,00,000, 21,00,000 94,343. આગળ વાત કરી તો 8 છે કોના સ્થાન ઉપર છે કરોડ, તો 8 કરોડ. તો આખી સંખ્યાને હું શબ્દની અંદર છે કરોડના સ્થાન ઉપર છે મિત્રો કેટલા છે 8, એટલે કે 8
કરોડ પછી મિત્રો અહીંયા 10 લાખ એટલે કે 21 છે એટલે મિત્રો લખશું 21 લાખ પછી મિત્રો છે ઇતે અહીંયા સોરી 94 તો 94 94000 અને મિત્રો અહીંયા કેટલા છે 300 શેની સંખ્યા કેટલી છે 43 તો આવી રીતે છે કે મિત્રો આખી સંખ્યાને શબ્દોમાં લખાય 8 કરોડ પછી મિત્રો કેટલા આવશે 21 લાખ 94000 343 હવે આપણે બીજી સંખ્યા છે એક જોઈ મિત્રો અહીંયા તમને આપેલી છે 7 8 3 અને 2 પણ મેં આમ તમને વાંચવાની કીધેલી છે એકમ દશક સો અને હજાર પણ પહેલા જે છે આ સંખ્યાને મિત્રો હું છૂટી પાડું એટલે કે આપણી જે સંખ્યા પદ્ધતિ છે એ મુજબ તો પહેલા કેટલી સંખ્યા રાખવાની 3 પછી અલ્પવિરામ ચિહ્ન તો 3 સંખ્યા કઈ છે 832 પછી મિત્રો કેટલા છે 7 તો જો એકમ દશક સો અને હજાર તો મિત્રો આને મારે શબ્દોની અંદર લખવી હોય તો 7 હજાર 800 જો એકમ દશક અને સો સોના સ્થાન ઉપર કોણ છે 8 એટલે 800 અને મિત્રો બે સંખ્યા છે એટલે આપણે લખી તો કેટલા છે 32 તો આવી રીતે લખાય મિત્રો કે 7 હજાર 832 ત્યારબાદ મિત્રો અહીંયા એક મેં સંખ્યા લખેલી છે એના માટે છે આપણે અલ્પવિરામ ચિહ્ન પહેલા મૂકી દઈએ અને પછી લખીએ એટલે તમે સરળતાથી મિત્રો લખી શકો તો એકમ દશક અને છો મિત્રો ત્રણ સંખ્યા અથવા સો એવું પણ તમે યાદ રાખી શકો પછી મિત્રો એક સંખ્યા હોય તો હજાર બે સંખ્યા છે એટલે 10000 પણ કેટલા છે 79 એટલે 79000 પછી પાછી બે સંખ્યા મૂકી એટલે મિત્રો કેટલા બધા છે એકમ દશક સો હજાર 10000 લાખ અને ત્યારબાદ છે એ મિત્રો વાત કરી ફરી વખત જો એકમ દશક સો હજાર 10000 લાખ 10 લાખ અને આ કોના સ્થાન ઉપર છે કરોડના સ્થાન ઉપર તો મિત્રો આપણે આ સંખ્યાને શબ્દોની અંદર લખી તો અહીંયા કેટલા છે 3 તો મિત્રો પણ કોના સ્થાન ઉપર છે કરોડ એટલે મિત્રો લખશું 3 કરોડ પછી મિત્રો આ લાખ પણ એની સાથે પાછો 8 છે એટલે કેટલા છે 10 ના સ્થાન ઉપર દશક એટલે મિત્રો કેટલા આવશે 80 લાખ 83 લાખ અને ત્યારબાદ છે મિત્રો વાત કરીએ તો કેટલા છે 79 એકમ દશક 100000 અને 10000 તો 79 હજાર અને છેલ્લે મિત્રો એકમ દશક અને 100 ના સ્થાન પર કોણ છે 8 તો 800 છેલ્લે મિત્રો સંખ્યા કેટલી વધી 2 તો કેટલા છે 37 તો આખી સંખ્યાને મિત્રો લખી શકાય 3 કરોડ 83 લાખ 79 હજાર 837 સોપાન બે ની વાત કરીએ તો નીચેની સંખ્યાને અંકમાં લખો પહેલા સોપાનની અંદર મિત્રો જે છે એ આપણે સંખ્યા જે છે એને અંકમાં આપેલી હતી અને શબ્દોમાં જોઈએ હવે મિત્રો શબ્દો તમને આપેલા છે અને અંકમાં લખવાની છે તો મિત્રો અહીંયા સંખ્યાને કેમ લખવી તો અંકની અંદર મિત્રો ફરી વખત કહી દઉં એકમ દશક 100000 10000 લાખ 10 લાખ અને કરોડ આ ક્રમની અંદર છે ડાબીથી જમણી બાજુ ગોઠવવાની એ મિત્રો તમને ખ્યાલ આવવો જોઈએ પણ અમુક સંખ્યા ન હોય તો મિત્રો એની જગ્યાએ છે 0 પણ તમે મૂકી 0 છે તમારે મૂકવાનો હોય છે વાત કરીએ અહીંયા સંખ્યાની 78 લાખ 82 હજાર 3 તો મિત્રો આપણે વાત કરીએ સંખ્યાની તો 78 લાખ તમને આપેલા છે 82 હજાર 3 તો આ બાજુથી તમારે લખવી હોય તો પણ તમે લખી શકો અને અહીંયાથી લખવી હોય તો પણ તમે લખી શકો પણ આપણે મિત્રો સાથે વાત કરી 3 તો છેલ્લે મિત્રો કેટલા આપેલા છે 3 હવે એકમ પછી મિત્રો દશક અને સો તો ત્યાં કોઈ સંખ્યા તમને આપેલી નથી ડાયરેક્ટ કેટલા આપેલા છે 1000 તો મિત્રો 100 ના સ્થાન પર કોઈ સંખ્યા નથી તો અહીંયા મિત્રો છે એકમ 3 છે દશક પણ નથી અને 100 પણ નથી તો એ સંખ્યાનો તમારે હું મૂકી દેવાનું 00 તો અહીંયા મેં મિત્રો હું મૂકી દીધું 00 હવે વાત કરીએ આગળ તો
તમને આપેલા છે 82000 તો પ્રિય કરતો 1.10 અને 100 કોઈ સંખ્યા નથી આપી એટલે હું મૂકી દેવાનું 00 અને વાત કરીએ તો આગળ સંખ્યા તમને આપેલી છે તો 82000 તો મિત્રો અહીંયા બે સંખ્યા લખી નાખો 82000 1.10 100 અને 10000 એટલે કે 82000 ત્રણ જો એટલી સંખ્યા તમે ખાલી જોવો મિત્રો તો પણ તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતે લખવી ત્રણ હવે 100 ના સ્થાન પર કોઈ હતું નહીં અને દશકના સ્થાન પર પણ કોઈ નહોતું એટલે મિત્રો હું લખી નાખવાનું 00 અને અહીંયા મિત્રો કેટલા આપેલા છે તો કે 82000 એટલે મેં 82 લીધા અને આગળ વાત કરીએ તો 78 લાખ આપેલા છે કેટલા આપેલા છે 78 લાખ તો 1.10 100 10000 હવે અલ્પ વિરામ ચિહ્ન અને ત્યારબાદ કેટલા આપેલા છે 78 લાખ તો મિત્રો આ સંખ્યા તમારી થઈ ગઈ 78 લાખ હવે આ બાજુ જુઓ 78 લાખ 82000 તો બે સંખ્યા બેની આવશે અને ત્રણ એટલે આ બાજુથી જાઓ તો એ તમને ખ્યાલ આવી જાય કે અહીંયા 78 લાખ 82000 અને ત્રણ આપ્યા એટલે આ ઇન્ટરવ્યુ મિત્રો 00 અને ત્યારબાદ મિત્રો એક બીજી સંખ્યા છે એની વાત કરીએ તો 31 કરોડ અને મિત્રો પછી જે છે લાખ પણ નથી આવતા અને હજાર પણ નથી આવતા અને ડાયરેક્ટ કેટલા આવી ગયા 904 તો મિત્રો 900 આ 900 એ 9 જે છે એ સોના સ્થાન પર છે અને પછી કેટલા આપ્યા 4 તો 4 ખાલી આપ્યા દશકના જગ્યાએ કોઈ આપેલું નથી એટલે ત્યાં સુધી જાય 0 કેવી રીતે તો મિત્રો અહીંયા જુઓ 4 લખી નાખ્યા અને 900 તો અહીંયા દશક તમને આપેલો નથી કારણ કે 4 એ એકમ જો તો હું મૂકી દેવાનું 0 900 એટલે મિત્રો હું મૂકી દઉં 9 તો કેટલા 904 તો તમે લખી આપો 904 હવે મિત્રો હું લખી નાખવાનું કોમા અને ત્યારબાદ છે મિત્રો વાત કરીએ તો ડાયરેક્ટ કરોડ આપેલા છે તો જો આ બીજા વાક્યા હું મૂકી દેવાના 00 જરાય મિત્રો નહીં મૂકવાનું તો 1.10 100 1000 10000 પછી મિત્રો બે ઝીરો થઈ ગયા એટલે કે બે સંખ્યા પછી પાછું અલ્પ વિરામ ચિહ્ન હવે આગળ જોઈએ જો 1.10 100 1000 10000 લાખ પછી મિત્રો હું આવશે 10 લાખ પણ 10 લાખ ની અંદર પણ કોઈ કિંમત આપેલી નથી તો એ પણ થઈ ગયું 00 અને આગળ કેટલા આપેલા છે 31 કરોડ તો મિત્રો અહીં લખી નાખું 31 તો આપણી સંખ્યા મિત્રો થાય 31 કરોડ લાખ પણ નથી આપ્યા 10000 પણ નથી આપ્યા 1000 પણ નથી આપ્યા 904 તો 904 કારણ કે દશકના સ્થાને કોઈ પણ સંખ્યા આપેલી નથી 904 તો મિત્રો લખીએ ભાઈ 31 કરોડ 904 તો મિત્રો આવી રીતે છે એ તમે સંખ્યા છે એ લખી આપો જે સંખ્યા છે આપેલી છે અને ન આપેલી સંખ્યા હોય જે સ્થાન પર કોઈ પણ સંખ્યા આપેલી ન હોય તો ત્યાં મિત્રો છે હું લગાડવાનું 00 જો મિત્રો છે તમને આ વિડીયો ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ પહેલા જે છે એક વિડીયો છે આની નવોદયની એક્ઝામનું જે પ્રશ્નપત્ર 100 ગુણનું છે એની સંપૂર્ણ માહિતી આપેલી છે જો વિડીયો તમારે જોવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર છે એ જઈ અને વિડીયો છે એ નિહાળી શકો